શ્રી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ, ધોરણ 11, વિષય મનોવિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે લેક્ચરમાં. પાઠ નંબર 6, સ્મરણ અને વિસ્મરણ, આ પાઠનો આજનો આપણો આ 10મો લેક્ચર છે. આપણે 9મા લેક્ચરની અંદર સ્મરણ સુધારણાની પ્રયુક્તિ વિશે સમજ મેળવી. આજે આપણે સ્મરણ સુધારણાની પ્રયુક્તિમાં PQRST પદ્ધતિ, કે જે કંઈ માહિતી છે એમને યાદ રાખવા માટે કઈ રીત અપનાવવી જોઈએ. આગળ આપણે સ્મરણ સુધારણાની 4 પ્રયુક્તિ જોઈ, જેમાં પ્રથમ જોઈ કે કોઈ પણ વસ્તુ કે માહિતીને વ્યવસ્થિત રીતે ગોઠવીએ તો એ માહિતી આપણને સરળતાથી યાદ રહી જાય છે. ત્યારબાદ અતિ શિક્ષણ નામની પ્રયુક્તિ યાદ રાખવા માટેની જોઈ, કે કોઈ વિષયને સંપૂર્ણ રીતે શીખી લીધા બાદ તેનો જો મહાવરો ચાલુ જ રાખવામાં આવે તો એ માહિતી આપણને દ્રઢ થાય છે અને લાંબા સમય સુધી યાદ રહે છે. ત્રીજી પદ્ધતિ આપણે જોઈ ગયા, અંતરીકૃત વિરુદ્ધ સળંગ પદ્ધતિ, કે માહિતીને એક જ બેઠકે શીખવાના બદલે અભ્યાસ સામગ્રીને એક બેઠકે કલાક સુધી વિરામ લીધા વિના શીખવાના બદલે એ જ માહિતીને અલગ અલગ બેઠકમાં કે તેને ટુકડામાં વિભાગ કરી અને જો શીખવામાં આવે તો લાંબા સમય સુધી એનું સ્મરણ થાય છે. ચોથી પદ્ધતિ જોઈ, કે કોઈ પણ વસ્તુ શીખ્યા પછી એનું પુનઃ વાંચન કરવા માટે ખૂબ જ અગત્યની પદ્ધતિ છે. પુનઃ વાંચન વિરુદ્ધની પદ્ધતિ છે મનન, કે મનમાં જે કંઈ શીખ્યા છીએ એમનું જો પુનરાવહન કરવામાં આવે તો એ માહિતી લાંબા સમય સુધી યાદ રહે છે. અને ત્યારબાદ જોયું કે પ્રથમ અક્ષર પ્રયુક્તિ, કોઈ અભ્યાસ સામગ્રી લાંબી હોય અને જો એ યાદ ન રહેતી હોય તો એમને ટૂંકી રીતે યાદ રાખવા માટે જે તે માહિતીના શબ્દ સમૂહ બનાવી, મુદ્દા બનાવી અમને એમનો પ્રથમ અક્ષર યાદ રાખી અને જે તે સામગ્રીને દ્રઢ કરવી. ત્યારબાદ સ્મરણ સુધારણાની છેલ્લી પદ્ધતિ છે PQRST પદ્ધતિ, કે કોઈ પણ માહિતી જ્યારે આપણે શીખીએ છીએ ત્યારે કઈ રીતે એમને યાદ રાખવી. થોમસ અને રોબિન્સ નામના મનોવૈજ્ઞાનિકે 1922ની અંદર આ જે પદ્ધતિ છે એ વિકસાવેલી છે, જે એક ગુણના પ્રશ્નમાં પૂછાય છે. PQRST પદ્ધતિ કોણે આપેલી છે? થોમસ અને રોબિન્સે. આ પદ્ધતિમાં કેટલા પગથિયાનો સમાવેશ થાય છે? તો 5. P એટલે પ્રિવ્યૂ, Q એટલે ક્વેશ્ચન, R એટલે રીડ વાંચવું, S એટલે સેલ્ફ રેક્ટેશન અને T એટલે ટેસ્ટ. પહેલાં પૂર્વ અવલોકન કરવું, પૂર્વ દર્શન પાઠનું કરવું, પછી એમાં વાંચ્યા પછી મનમાં ઉદ્ભવતા જે કંઈ પ્રશ્નો છે એમને મનની અંદર એ પ્રશ્નનો જવાબ જે તે મુદ્દાની અંદર શોધવાનો પ્રયત્ન કરવો, પછી ફરી પાછું સમગ્ર જે મુદ્દો છે એનું વાંચન કરવું અને વાંચન કર્યા બાદ સ્વપઠન, સેલ્ફ રિફ્લેક્શન એટલે મનન કરવું, કે જે વાંચ્યા છીએ એમાંથી મનની અંદર શું સમજાણું છે, એમનો શું ખ્યાલ યાદ રહ્યો છે તે, અને વાંચ્યા પછી જે માહિતી શીખ્યા છીએ એમની જાતે જ ટેસ્ટ લેવી. એટલે ખ્યાલ આવે કે ટેસ્ટ લેવી એટલે માત્ર લેખિત ટેસ્ટ નહીં, પણ જે મુદ્દો શીખ્યા છો એના વિશે મનની અંદર જ એમને યાદ કરી, એમાંથી પ્રશ્નો બનાવી અને મનની અંદર જ એનો જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો. એટલે કેટલું યાદ રહ્યું છે તેની જાતે જે તપાસ કરવી તેમને કસોટી કહેવામાં આવે છે. કોઈ પણ સામગ્રીને જો આ 5 પગથિયા દ્વારા શીખવામાં આવે તો જે તે સામગ્રી આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ. પૂર્વ દર્શન એટલે કે પાઠની પહેલાં તો વિષય સૂચિ જોઈ લેવાનું, પાઠની અંદર કેટલા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે, શું શીર્ષક આપવામાં આવ્યું છે, એમાં કેવા ચિત્રો છે, કેવી આકૃતિ દ્વારા સામગ્રી કેવી બતાવવામાં આવી છે તે, એટલું કર્યા બાદ એ જ પાઠ વિશે મનની અંદર પ્રશ્નો ઉદ્ભવવા જોઈએ, એ જ પ્રશ્નો એ પાઠને અનુરૂપ હોવા જોઈએ. જે પ્રશ્નો ઉદ્ભવ્યા છે એ પ્રશ્નોનો જવાબ આપણે શોધવા માટે શું કરવાનું? તો કે એ સામગ્રીને વાંચવાની શરૂઆત કરવાની.
વાંચ્યા પછી એમાં કેટલું તમે સમજ્યા છો એનું સ્વપઠન મનન કરવાનું, અને મનન કર્યા પછી જાતે જ ટેસ્ટ આપ ભરવા માટે પ્રયત્ન કરવાનો. પૂર્વ દર્શન. આ અવસ્થામાં વ્યક્તિ પાઠની વિષય સૂચિનું અવલોકન કરે છે, ત્યારબાદ પાઠના મુખ્ય શીર્ષક અને ચિત્રો કે આકૃતિને ધ્યાનથી જુએ છે, અને અંતમાં અધ્યાપન સારાંશને વાંચીને કોઈ અધ્યાયમાં સામેલ કરી સામગ્રી અનુમાન કરે છે. ત્યારબાદ છે ક્વેશ્ચન, એટલે કે પ્રશ્ન. અવસ્થામાં વ્યક્તિ વિભાગનું શીર્ષક તથા તેની અંદર રહેલ પેટા શીર્ષકને વાંચી અને શું કરશે, પ્રશ્નના રૂપમાં એને ફેરવશે કે પાઠનું આ શીર્ષક શા માટે આપવામાં આવ્યું છે, કેમ આપવામાં આવ્યું છે, એમાં શું છે, કઈ રીતે આપવામાં આવ્યું છે વગેરે. આ શીર્ષકનું નામ શિક્ષણ અને પરિપક્વતા છે. અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે કે કોઈ એક પાઠ છે, મુદ્દો છે, એનું હેડિંગ છે શિક્ષણ અને પરિપક્વતા. તો વિદ્યાર્થી તેને પ્રશ્નના રૂપમાં ફેરવે છે કે શિક્ષણ અને પરિપક્વતા એકબીજા સાથે કઈ રીતે સંબંધિત છે. હવે એમને જે પ્રશ્ન ઉદ્ભવ્યો છે, શિક્ષક જે પાઠનું આપેલું છે એના સંદર્ભમાં એનો જવાબ શોધવા માટે શું કરશે, તો કે જે તે મુદ્દાને વાંચવાનો, પાઠને વાંચવાનો પ્રયત્ન કરશે. તો આ અવસ્થામાં વ્યક્તિ વિભાગની સામગ્રીઓ વાંચવાનું શરૂ કરી દે છે અને મુખ્ય શબ્દો અને વાક્યો રેખાંકિત કરે છે, સાથે જ આ પહેલાની અવસ્થામાં બનાવેલા પ્રશ્નોના ઉત્તર શોધવાનો પ્રયત્ન કરશે. એટલે કે પહેલાં તમે જે તે પાઠને જુઓ, એમાં કેવા ચિત્રો આકૃતિ આપ્યા છે એનું પૂર્વ દર્શન પહેલાં એને જુઓ, પછી એના અનુસંધાને મનમાં પ્રશ્ન ઉદ્ભવે, પ્રશ્ન થવો જ જોઈએ, એ પ્રશ્નના જવાબ માટે પાઠને વાંચવો જોઈએ. વાંચ્યા પછી સ્વપઠન અને મનન કરવું. આ અવસ્થામાં વ્યક્તિ વિભાગોને વાંચવાનું પૂરું કરીને તેના મુખ્ય ખ્યાલો અને વિચારોનું મનમાં મનન કરે છે, અને આ પ્રકારના આત્મપઠનથી વ્યક્તિને પોતાની સ્મરણની જે ખામી છે કે જે મને યાદ રહેતું નથી, એટલે કે શીખેલી બાબતનું મને વિસ્મરણ થઈ જાય છે, અને પોતાના સ્મરણની ખામી અને ખૂબી, એટલે કે મને કેટલું યાદ રહે છે અને કેટલું ભૂલાઈ જાય છે, તેમની એને જાતે ખબર પડે છે. સાથે જ તે સ્મૃતિને સારી રીતે સંગઠિત પણ કરી શકે છે, સામગ્રીને યાદ રાખી શકે છે. છેલ્લે જાતે તપાસ કરવી, જેને ટેસ્ટ કસોટી કહેવામાં આવે છે. આ અવસ્થામાં વ્યક્તિ અધ્યાય કે પાઠનું જે શીખા છે તે અધ્યાય, પાઠનું પૂરું અધ્યયન એટલે કે શીખા બાદ શિક્ષણ લીધા પછી તેનું કેટલા પ્રમાણમાં એમને સ્મરણ થયું છે, એટલે યાદ રહ્યું છે, તેની જાતે તપાસ કરવા માટે એક કસોટી લે છે, અથવા સમીક્ષા દ્વારા તેના મૂળ તથ્યોનું પુનરાવહન કરી મનમાં જેટલી બાબત શીખા છે તેનું ટૂંકમાં એનું રૂપ આપી અને એને યાદ કરે છે, પુનરાવહન કરી અને પોતાના જ્ઞાનની ચકાસણી કરે છે કે પોતે શું શીખા છે. આમ PQRST પદ્ધતિમાં 5 બાબત થોમસ અને રોબિન્સે જે પદ્ધતિ સમજાવી છે એમાં અગત્યની છે પૂર્વદર્શન, પ્રશ્ન, વાંચન, સ્વપઠન, કસોટી. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણને સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે તે જોઈએ. સ્વાધ્યાયની અંદર 5 ગુણના પ્રશ્ન આપેલા છે. સ્મરણની વ્યાખ્યા, તો કે શીખેલાનો સીધો ઉપયોગ, એના તબક્કા આપેલા છે 3, તેની વિસ્તૃત સમજ આપવાની છે જે આપણે દ્રષ્ટાંત સાથે શીખી ગયા, સંકેતાકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ, ટૂંકા ગાળાની સ્મૃતિ, અને બીજો પ્રશ્ન છે લાંબા ગાળાની સ્મૃતિ વચ્ચેનો તફાવત, ત્રીજો પ્રશ્ન વિસ્મરણની વ્યાખ્યા, તો કે શીખેલી જે કાંઈ બાબત છે એની નિષેધક માનસિક ક્રિયા, એમના નિર્ધારકો 3, સંકેતાકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા, સ્મૃતિ અવરોધ એટલે શું, પૂર્વવર્તી અવરોધ, શીખવાની બાબત યાદ કરવામાં જે પહેલાં અને પછીની બાબત મુશ્કેલી ઊભી કરે અને સ્મૃતિ અવરોધ કહેવાય, એના 2 પ્રકારો છે, પૂર્વવર્તી અવરોધ અને અનુવર્તી અવરોધ. સ્મૃતિ સુધારણાની પ્રયુક્તિ, જે અત્યારે આપણે PQRST પદ્ધતિ જોઈ, પ્રથમ અક્ષર પદ્ધતિ, મનન, પૂર્ણ, વાંચન, ગોઠવણી, પ્રથમ અક્ષર પ્રયુક્તિ. જો 5 આ વિસ્તૃત વ્યવસ્થિત પ્રશ્ન કરશો એટલે ટૂંક નોંધ પણ સમજાઈ જશે. સાંવેધાનિક સ્મૃતિ, જે સ્મૃતિનો પ્રથમ પ્રકાર છે, બીજો પ્રકાર ટૂંકા ગાળાની સ્મૃતિ, સ્મૃતિ અવરોધ કે જે 5 ગુણના પ્રશ્નની અંદર પણ આપેલો છે, વિસ્મરણ, તો કે વિસ્મરણની વ્યાખ્યા અને નિર્ધારકો તેની ટૂંકી સમજ ટૂંક નોંધમાં લખવાની છે, અને સ્મૃતિ સુધારણા, તો કે સ્મૃતિ સુધારણાની જે પ્રયુક્તિ આપેલી છે તે. ખાસ આ 5 સ્વાધ્યાયના વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત પ્રશ્ન કરશો એટલે તમને 5 ટૂંક નોંધ પણ તમને સમજાઈ જશે. અહીંયા સી વિભાગની અંદર સંકેતાકન કોને કહેવાય તે,
પુનઃપ્રાપ્તિ, શીખેલું ફરી પાછું યાદ કરવું, તે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે તે માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરવું, તે સંકેતાંકન. સળંગ પદ્ધતિની સમજ, એક જ બેઠકે લાંબી સામગ્રી યાદ રાખવી, તે પૂર્વક્રિયા અવરોધ કે જેમાં પહેલો પીરિયડ શીખાવાય અને પછીનો પીરિયડ શીખીએ છીએ તો પહેલો પીરિયડ પછીના પીરિયડમાં ધ્યાન આપવા દેતો નથી, એ પૂર્વક્રિયા અવરોધ. અહીંયા અનુક્રિયા અવરોધ, તો કે પહેલો પીરિયડ ભણ્યા છો, બીજો પીરિયડ બીજા, પહેલો અંગ્રેજીનો ભણ્યા છો, બીજો ગુજરાતીનો ભરો છો, હવે ગુજરાતીના પીરિયડ ભરવામાં તમને અંગ્રેજીનું ભૂલાઈ જાય છે, એ અનુક્રિયા અવરોધ છે. એટલે કે ગુજરાતીનો પીરિયડ અહીંયા અવરોધરૂપ બને છે. સ્મૃતિ અવરોધ, તો કે શીખેલી સામગ્રીને યાદ રાખવામાં એની પહેલાં શીખેલી અને પછી જે મુશ્કેલી ઊભી કરે તે. સ્મૃતિ એટલે ભૂતકાળના અનુભવોને અર્થમય રીતે પુનઃજાગૃત કરવાની પ્રક્રિયા. અંતરીકૃત પદ્ધતિ એટલે કે કોઈ પણ માહિતીને સળંગ શીખવાના બદલે ટૂંકા વિભાગમાં વહેંચી અને શીખવી, તે. PQRSTમાં પૂર્વ દર્શન એટલે શું, પહેલી એની રીત કે સામગ્રી કે માહિતીમાં શું ચિત્રો, શું આકૃતિ આપેલા છે એ બધું જ જોવું કે એને અવલોકિત કરવું. લાંબા ગાળાની સ્મૃતિ, માહિતીને લાંબા સમય સુધી યાદ રાખવી. અહીંયા સાંવેદનિક સ્મૃતિની વ્યાખ્યા છે એ આપવામાં આવેલી છે કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ માહિતીનું જે સંવેદન કે જ્ઞાન પ્રાપ્ત થાય છે એને સાંવેદનિક સ્મૃતિ કહેવાય. વિસ્મરણ એટલે શીખેલી બાબતો જે ભૂલાઈ જાય છે તે. સ્મૃતિ અવરોધ આપણે જોયું કે પહેલાં અને પછીનું શિક્ષણ જે મુશ્કેલી ઊભી કરે તે. લાંબા ગાળાની સ્મૃતિની ક્ષમતા કેટલી હોય છે, તો કે 20-30 સેકન્ડ સુધી હોય છે. PQRST પદ્ધતિની શોધ કોણે કરી, તો કે થોમસ અને રોબિન્સે. અતિ શિક્ષણ એટલે શું, તો કે કોઈ પણ પાઠ કે વિષયને સંપૂર્ણ રીતે શીખી લીધા બાદ જો તેનો મહાવરો ચાલુ જ રાખવામાં આવે તો તેને અતિ શિક્ષણ કહેવામાં આવે છે. સળંગ પદ્ધતિ, તો કે એક જ બેઠકે કલાકો સુધી આરામ લીધા વિના જે માહિતી શીખવી તે. ટૂંકા ગાળાની સ્મૃતિ, તો કે 20-30 સેકન્ડ સુધી જ જે માહિતી યાદ રહે તે. સ્મૃતિના 3 તબક્કા, સંકેતાંકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ. વિસ્મરણના નિર્ધારકો, તો એ પણ 3, સંકેતાંકનની નિષ્ફળતા, સંગ્રહની નિષ્ફળતા અને પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા. ત્યારબાદ અહીંયા જે MCQ ટાઈપ આપણને પરીક્ષાની અંદર જે પ્રશ્નો પૂછાય છે તે આપેલા છે. પહેલો છે, સ્મૃતિ એટલે શીખેલાનો સીધો ઉપયોગ એમ કોણે કહ્યું છે, તો એમાં આવશે જવાબ વુડવર્થ. બીજો પ્રશ્ન છે, સ્મૃતિનો પ્રથમ તબક્કો, તો એ સંકેતાંકન પહેલો. પછી સાંવેદનિક સ્મૃતિ કેટલા સમયની હોય છે, 2 સેકન્ડ સુધી જ યાદ રહે છે, બી એમાં આવશે. પ્રશ્ન નંબર 4, ટૂંકા ગાળાની સ્મૃતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો એ ટૂંકા સમય માટે જ યાદ રહે છે અને કામચલાઉ અથવા તાત્કાલિક સ્મૃતિ કહેવામાં આવે છે. ત્યારબાદ 5, ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર વધારવા માટે સામૂહિકરણની પ્રયુક્તિ આપણને કોણે આપેલી છે, તો 5માનો જવાબ આવશે બર્ન હાર્ટે આપણને આપેલી છે. 6, લાંબા ગાળાની સ્મૃતિના પ્રકાર કેટલા છે અને કોણે આપેલા છે, 3, તો કે ટુલવિંગ નામના મનોવૈજ્ઞાનિકે આ પ્રકાર આપેલા છે. પ્રશ્ન નંબર 7, PQRST પદ્ધતિ કોણે વિકસાવી છે, ટૂંકા પ્રશ્નમાં પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે, જેનો જવાબ આવશે થોમસ અને રોબિન્સ નામના મનોવૈજ્ઞાનિકે. 8મો પ્રશ્ન, કયા પ્રકારની સ્મૃતિ કૌશલ્ય શક્તિ પ્રગટ કરે છે, કૌશલ્ય શેની અંદર પ્રગટ થાય છે, તો જવાબ આવશે રીતિલક્ષી. કોઈ પણ કાર્ય કૌશલ્યપૂર્ણ રીતે શીખવું એને રીતિલક્ષી સ્મૃતિ કહીએ છીએ, તો જવાબ આવશે ક, રીતિલક્ષી સ્મૃતિ. 9મો પ્રશ્ન, શીખવાની માહિતીને થોડા થોડા સમયે શીખવી એટલે શું, તો એનો જવાબ આવશે એ, અંતરીકૃત શિક્ષણ કે સામગ્રીને ટૂંકા વિભાગમાં વહેંચી અને શીખવી. અને 6મો પ્રશ્ન છે, મનન વિરુદ્ધ પુનઃવાંચન અંગેના અભ્યાસો કોણે કરેલા છે, તો કે મનન વિરુદ્ધ પુનઃવાંચન અંગેના અભ્યાસો AI GATS જવાબ એનો આવશે, એ મનોવૈજ્ઞાનિકે આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સંપૂર્ણ પાઠ નંબર 6, સ્મરણ અને વિસ્મરણ પાઠ પૂરો કરીએ છીએ. સાથે સાથે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની પણ સારી એવી સમજ મેળવી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠનું ફરી પુનઃવાંચન કરી સ્વાધ્યાયના પ્રશ્નો વ્યવસ્થિત રીતે સમજી અને નોટ્સ બુકમાં લખવા. અસ્તુ, ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો.